વસંત વિહાર વિસ્તારમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.આર. કુમાર મંગલમની પત્નીને હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. 67 વર્ષીય કિટ્ટી મંગલમની ઓશિકાથી ચહેરો દબાવીને હત્યા કરાઈ. ઘરની ધોબી અને તેના બે સાથીઓ પર હત્યાનો આરોપ છે, જે બાદ પોલીસે ધોબી રાજુની ધરપકડ કરી. પોલીસને શંકા છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીની હત્યા લૂંટના ઈરાદે કરાઈ છે. આ ઘટના મંગળવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં બની છે. મળતી માહિતી મુજબ ઘરમાં કામ કરતા વ્યક્તિએ જ્યારે ધોબીને ઓળખી લીધો, જે બાદ આરોપી તેને બંધક બનાવી રૂમમાં બંધ કરી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિટ્ટી કુમાર મંગલમની હત્યા ઘરમાં લૂંટ બાદ થઈ. રાત્રે 11 વાગ્યાની આસપાસ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી. ઘટના સમયે કિટ્ટી મંગલમ તેના નોકર સાથે ઘરમાં એકલા હતા અને તકનો લાભ લઈ આરોપીઓ તેનો હત્યા કરી હતી. કિટ્ટી કુમાર મંગલમ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે અને તેમનો પુત્ર કોંગ્રેસમાં નેતા છે. અને આ ઘટનાની જાણકારી મળતાની સાથે તેઓ બેંગ્લોરથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તેમના પતિ પી.આર. કુમાર મંગલમ પીવી નરસિંહરાવ સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે અને બાદમાં તેઓ ભાજપમાં જોડાયા. વાજપેયી સરકારમાં તેઓ પાવર મંત્રી પણ રહી ચૂક્યા હતા.